સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં રાહદારોને ચાકુ મારી લૂંટ કરતી ટોળકીને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે રાહદારીઓને લૂંટી લેતી એક ટોળકી તાતે થયા ગામ નજીક લૂંટ કરવાના ઈરાદે ઊભી છે. જે બાતમીના આધારે પોલીસે વોચકોટવી લૂંટ કરતી ટોળકીના દિનેશ ઉર્ફે શિવા કુમાવત અને કેશવ ઉર્ફે સુખદેવ ભેંસાણે તથા તેની સાથેના બે સગીર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી બે બાઇક, ત્રણ મોબાઈલ ફોન અને ચાકુ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સાથે ઝડપાયેલા દિનેશ કુમાવત અને કેશવ ભેંસાણા સામે સુરત શહેર પોલીસ મથકમાં પણ ગુના નોંધાયા છે. આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 7/6/2019 રોજ કૃષ્ણનગર પાસે નહેર પરથી અમિત યાદવ નામનો એક યુવાન રાત્રે પસાર થઈ રહ્યો હતો. તે સમયમાં બે માણસો બાઇક પર આવી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવીને લીધેલો અને પ્રતિકાર કર્યો ત્યારે એને ચપ્પુનો ઘા મારેલો. આની બાબતમાં લૂંટનો ગુનો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનો દાખલ કર્યા પછી અમારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની પોલીસે ખૂબ સરસ મહેનત કરી અને આ ગુનો ડિટેક્ટ કર્યો છે. આ ડિટેક્શનમાં મુખ્યત્વે ચાર આરોપીના નામ ખુલ્યા છે, જેમાંથી એક આરોપી છે જેનું નામ કેશવ ઉર્ફે ડમરુ છે, બીજા આરોપીનું નામ છે દિનેશ ઉર્ફે શિવા અને અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે. આ ચારે ચારની કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.